ભુજ સહિત સમગ્ર જિલ્લામાં પોલીસ મહેસૂલ સહિતના સરકારી કર્મચારીઓને વેક્સિન આપવાનો પ્રારંભ કરવામાં આવ્યો. અલગ અલગ જગ્યાએ ટેન્ટ ઊભા કરી સરકારી કર્મચારી અધિકારીઓને વેક્સિન આપવામાં આવ્યા. આજે સમગ્ર જિલ્લામાં સરકારી કર્મચારીઓને વેક્સિન આપવા માટેનું એક આયોજન હાથ ધરવામાં આવ્યું છે, જેના ભાગરૂપે પોલીસ વડા, કલેક્ટર, આસિસ્ટન્ટ કલેક્ટર, જેલના અધિક્ષક તથા અન્ય સરકારી કર્મચારીઓ, જેમાં પોલીસના કર્મચારીઓ, રેવન્યુ વિભાગના કર્મચારીઓ અને અન્ય અધિકારી કર્મચારીઓને વેક્સિન આપવાનો આજે પ્રારંભ કરવામાં આવ્યો છે. ખાસ કરીને પત્રકારો સાથેની વાતચીતમાં માહિતી આપતા આસિસ્ટન્ટ કલેક્ટર મનીષ ગુજરાની અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર પ્રેમકુમાર કનરે જણાવ્યું હતું કે પોલીસ હેડક્વાર્ટર ખાતે પણ વેક્સિનનો એક ટેન્ટ ઉભો કરવામાં આવ્યો હતો, જ્યાં પોલીસ વડા સૌરભસિંહને વેક્સિન આપવામાં આવી હતી. ત્યારબાદ તમામ પોલીસ કર્મચારીઓને જે બીજા તબક્કામાં વેક્સિન આપવાનું હતું તે વેક્સિન આપવામાં આવ્યું હતું. ઉમેદનગર શાળા નંબર 10માં પણ વેક્સિન આપવા અંગે એક ટેન્ટ ઉભો કરવામાં આવ્યો હતો. શાળા ખાતે જેમાં આસિસ્ટન્ટ કલેક્ટર મનીષ ગુજરાનીને પણ વેક્સિન આપવામાં આવ્યું છે. એ જ પ્રમાણે છઠ્ઠી બારી રિંગ રોડ પર આવેલ સરકારી હોસ્પિટલમાં બી ડિવિઝનના સ્ટાફને પણ વેક્સિન આપવામાં આવ્યું હતું. જેલના અધિક્ષકને પણ વેક્સિન આપવામાં આવ્યું છે. આમ અલગ અલગ સરકારી કર્મચારીઓ, જેમાં પોલીસના કર્મચારીઓ, મહેસૂલના કર્મચારીઓ તથા અન્ય વિભાગના કર્મચારી અને વરિષ્ઠ અધિકારીઓને પણ આજે વેક્સિન આપવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આજે આ બીજા તબક્કામાં આ વેક્સિન આપવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. પશ્ચિમ કચ્છ જિલ્લો, આજે પોલીસ ખાતા માટે કચ્છ જિલ્લામાં વેક્સિનેશનની શરૂઆત થઈ છે અને આજે હું અહીંયા ભુજમાં પોલીસ હેડક્વાર્ટર ખાતે કોવિશિલ્ડ નામની વેક્સિન લીધી છે. કોવિશિલ્ડ વેક્સિન જે કોરોનાની મહામારીને રોકવા માટે બનાવી ગઈ છે અને એના લેવાથી જે આપણે બોડીમાં કોરોના વાયરસ વિરુદ્ધ એન્ટીબોડીઝ ડેવલપ થાય છે, એનાથી ભવિષ્યમાં આપને ક્યારે આ બીમારીની અસર થશે નહીં. એ વેક્સિન એકદમ સેફ છે. હું વેક્સિન લીધી છે, મને કોઈ પણ અત્યાર સુધી એની આડઅસર નથી. એકદમ નોર્મલ ફીલ કરી રહ્યો છું અને જેટલા પણ લોકોએ અત્યાર સુધી આ વેક્સિન લીધી છે, જેના સાથે મારી વાત થઈ છે, એ બધા એકદમ નોર્મલ ફીલ કરી રહ્યા છે વેક્સિન લીધા પછી અને એકદમ સેફ છે. તો હું બધાને અનુરોધ કરું છું કે ગવર્મેન્ટની આ વેક્સિનેશન ડ્રાઈવમાં જોડાય. કોવિશિલ્ડ અથવા બીજી જે પણ કોરોનાની વેક્સિન્સ આપણે આપવામાં આવી રહી છે એ લેવામાં આવે અને કોરોનાની મહામારી સામે આપણે એકસાથે મળીને સામના કરીએ. પોલીસ ખાતા માટે પણ હું બધા મારા જિલ્લાના પોલીસ ખાતાના અધિકારીઓ કર્મચારીઓનો હું અનુરોધ કરું છું તમામને કે તમામ એ વેક્સિન લે. એકદમ સેમ છે, સેફ છે અને એના લેવાથી પોતાનું અને પોતાનું પરિવારનું આપણે કોરોનાથી રક્ષણ કરી શકીએ છીએ. આભાર. જય હિન્દ. સર, ખાસ કરકે વાત કરીએ, આજ આપણે કોવિડ કી વેક્સિન લીએ, સર કૈસા ફીલ હો રહા હૈ અભી? नमस्ते, मैं मनीष गुरवानी हूँ, असिस्टेंट कलेक्टर भुज. आज मैंने कोविड की वैक्सीन ली है कुछ समय पहले. मैं एकदम अपने आप को कंफर्टेबल पाता हूँ, किसी भी तरह के एडवर्स इफेक्ट्स अभी तक मुझे नहीं दिखे हैं, एकदम कंफर्टेबल परिस्थिति में हूँ. मैं आप लोगों के माध्यम से आज ये बताना चाहता हूँ कि जैसा सबको ज्ञात है, कोरोना के सामने लड़ाई में आरोग्य, पुलिस, जिला प्रशासन एवं नगरपालिका के सफाई कर्मचारी से लेकर हर फ्रंटलाइन वर्कर ने अपनी महत्व की भूमिका निभाई थी. आज जब हम वैक्सीनेशन के द्वितीय चरण में प्रवेश कर रहे हैं, जिसमें कि हम जो फ्रंटलाइन वर्कर्स हैं उनको वैक्सीनेट करेंगे, ऐसे समय में मैं मेरे जिला प्रशासन के साथियों से, जिला पुलिस के साथियों से, नगरपालिका के स्टाफ से, पंचायत के स्टाफ से ये अपील करना चाहता हूँ कि वैक्सीनेशन की इस मुहिम में भी वो अपना साथ दें. साथ ही साथ मैं सब लोगों से ये भी अपील करना चाहता हूँ कि वैक्सीनेशन के बाद भी सोशल डिस्टेंसिंग, मास्क और सैनिटाइजेशन का जो प्रोटोकॉल है उसको सुनिश्चित करें, उसमें किसी भी तरह की ढिलाई ना पड़े. धन्यवाद. सर, खास करके बात करते हैं सर, कुछ लोगों भ्रम फैला रहे हैं कि वैक्सीन की साइड इफेक्ट हो रही है, सर आप क्या संदेश देना चाहते हैं? मैं ऐसे लोगों से संदेश देना चाहता हूं कि देश में काफ़ी बड़ी संख्या में हेल्थ केयर वर्कर्स अब तक वैक्सीनेट हो चुके हैं. इस द्वितीय चरण की शुरुआत भी आज हमने कर दी है. मैं स्वयं भी आपके सामने बैठा हूं, मुझे अभी तक इस तरह के कोई साइड इफेक्ट्स नहीं आए हैं. इसलिए मैं आप लोगों से अपील करना चाहता हूं कि इस तरह के कोई भी भ्रम से दूर रखते हुए अपने आप को अधिक से अधिक संख्या में वैक्सीनेट करें. ओके सर, थैंक यू.